એક વૃદ્ધ દાદા ખૂબ સુંદર કથા કરતા હતા. એક ગામમાં વર્ષોથી કથા કરતા, સત્સંગ કરતા. એમને એમ કે મારા ગામમાં કંઈક સંસ્કારનું સિંચન કરાવું ધર્મશાસ્ત્રોના માધ્યમથી. એટલે દાદા સત્સંગ કરે, બધા આવીને બેસે, ચા પાણી કરે, નાસ્તો કરે, બીડીઓ ફૂંકે, પણ કોઈનું સત્સંગમાં ધ્યાન ના પડે. એક દિવસ એક યુવાન આવે, યુવાન સંત હતો, બોલે બાબા આપ સત્સંગ કર રહે હૈ ઓર યે લોગ દેખો ના, કોઈ બીડી પી રહા હૈ, કોઈ ચાય પી રહા હૈ, કોઈ નાસ્તા કર રહા હૈ, આપકે સત્સંગ મે કિસી કા ધ્યાન તો હૈ નહીં. બાબા બોલે અરે એકના એક દિવસ તો સમજશે ને, એકના એક દિવસ તો સુધરશે ને, સાંભળશે ને ભગવાનનું નામ. બોલે નહીં બાબા, એસા નહીં હોતા હૈ, ઇન લોકો કો ઇનકે તરીકે સે સમજાના પડતા હૈ. બાળક નાનું હોય ને એને દવા લાવીને આપો ને તો કડવી ગોળી છે ને બાળક પી ના શકે, એને સાથે ખાંડ ગળ્યું કઈક આપવું પડે ત્યારે બાળક પીવે. એમાં હળાહળ કળિયુગમાં એકલી કથા કોઈને ઉતરતી નથી જલ્દી, એની સાથે થોડું હાસ્ય રસ, કરુણ રસ, વીર રસ, આ બધા રસ પીરસવા પડે ત્યારે એ ઉતરે. કે રામ નામ એટલું સસ્તું નથી કે ઉતરી જાય અંદર. એ યુવાન કહે બાબા આપ મુજે માયક દો કે તમે કેટલા વર્ષથી સત્સંગ કરો છો. કે બેટા હું તો 20 વર્ષથી સત્સંગ કરું છું, પણ આ લોકો મનામાં કાઈ ફરક જ નથી પડતો ને, કે મુજે 5 મિનિટ માયક દો, મને 5 મિનિટ માયક આપો. યુવાને માયક લીધું, માયક લઈ અને યુવાન કહે સુનિયે. બોલે આપ સુનિયે, આપ સુનિયે, આપ સુનિયે. અને આ જનતા એવી છે ને, સભાજનોમાં બેઠા હોય ને, ભલે કઈ પણ કરતા હોય ને, તો પેલો જે જૂનો બોલતો એની જગ્યાએ નવું કોઈ આવે ને તો તરત ધ્યાન ખેંચાય એમને, કે આ નવો આવ્યો એ શું કરશે જોઈએ જ ખરા. એટલે બધા જોવા લાગ્યા. બોલે આપ સબ સત્સંગ મે આયે હો. બધા કહે, કોઈ બોલે નહીં. બોલે આપ સબકો કહ રહા હું આપ સત્સંગ મે આયે હો. કોઈ બોલે નહીં. અરે મે આપ સબકો બોલ રહા હું આપ સત્સંગ મે આયે હો ક્યા. પછી બધા ક્યા, એ હા સત્સંગ મે આયે હૈ ભાઈ, અમે સત્સંગ માં આવ્યા છે, બોલ તારે શું કેવું છે. યુવાન સંત બોલ્યો છે, મેં જો બોલુંગા વો આપ કરેંગે, હું જે કહું તેવું તમે કરશો. એટલે બધા વિચારમાં પડી ગયા. ક્યા શું કેસે, અરે મેં આપ સબકો બોલ રહા હું કે મેં જો કહુંગા આપ કરોગે, હું જે કહું તે કરશો તમે. બધા અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે આને હા પાડવી કે ના પાડવી. એમાંથી એક જણે હિંમત કરી કે જો ભાઈ તું કદાચ એમ કે તમે આ સત્સંગમાં રાત ને દાડો અહીંયા ને અહીંયા બેસી રહો તો એ નહીં થાય. તે બોલે વો કુછ ભી નહીં કરના હૈ, આપકો રાત દિન યહાં નહીં બેઠના હૈ. અબ મેં જો બોલુંગા વો કરોગે, હવે હું જે કહું તે કરશો. બીજો એક ઉભો થયો કે કદાચ તું રાત દિવસ અહીંયા રોકાવાની ના પાડે, પણ તું એમ કહે કે તમારા જેટલી ધન સંપત્તિ છે તમે મને આપી દો,
તો એ નહીં ચાલે. બોલે ધન સંપત્તિ ભી આપકો નહીં દેની, તમારે ધન સંપત્તિ પણ નથી આપવાની. હવે તમે હું જે કહું તે કરશો. વળી એક ઉભો થયો, એ ભાઈ તું કદાચ અમારી ધન સંપત્તિ ના માંગે, તું કદાચ અમને એમ કહે, અમને કદાચ તું અહીંયા રોકે નહીં, પણ તું કદાચ એમ કહે કે મારા માટે તમે ભીખ માંગવા જાવ તો એ નહીં બને, ઉઘરાણી કરવા જાવ તો એ નહીં બને. બોલે વો ભી નહીં કરના હૈ, તમારે બીજા પાસે ઉઘરાણી નહીં કરવાની, તમારે જાતે પૈસા નહીં આલવાના, તમારે કોઈની પાસે માંગણી નહીં કરવાની, તમારે એકલા જ કરવાનું છે સ્વયં. તમારા ઘરના નહીં પરેશાન નહીં કરવાના. હવે હું જે કહું તે કરશો ને? બધા કે અંદર અંદર ચર્ચા કરીને કે કહેવા દો ને, બધા કહી દો કે આપણે કરશું. બધા કે હા તું જે કહીશ એ કરીશું, કરોગે ના? બોલે હા કરેંગે. ફિર એક બાર કહેતા હું કરોગે ના? બોલે હા 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 કરેંગે, તું જો બોલેગા વો કરેંગે. યુવાન બોલ્યો, મર જાઓ સબ. સબકે સબ મર જાઓ. એટલે બધા વિચારમાં પડી ગયા કે આને બીજું કઈ ના આવું છું, સીધી મરવાની વાત કરે છે. બધા ચોકી ગયા. યુવાન કહે કે મરને કી બાત યે હૈ, આપકે અંદર તમારી અંદર જે લોભ કામ ક્રોધ લોભ મોહ મત્સર જે કઈ વાસના આ બધું છે ને, એને તમે મારી નાખો, પછી તમને સત્સંગ સમજાશે. કહેવાનો તાત્પર્ય એ કે શત્રુત્ન એ અંદરના વિકારને મારનાર છે, એ કોઈ એની પાસે શસ્ત્ર નથી, પણ આવા વિકારોને મારનાર જે છે ને એનું નામ છે શત્રુત્ન. એવા શત્રુઓનો દમન કરે એનું નામ છે શત્રુત્ન.